વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ નંદેલાવથી પાલે સિતપોળના નવનિર્મિત રસ્તાનું લોકાર્પણ કર્યું હતું, જ્યારે અન્ય રસ્તા અને પાણીની ટાંકીનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ભરૂચથી પાલેજનો મુખ્ય માર્ગ રૂપિયા 16 કરોડના ખર્ચે તથા કટઘરથી સિતપોણ ગામને જોડતા રોડ રૂપિયા 72 લાખના ખર્ચે તૈયાર થતા વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાના હસ્તે ટંકારિયા ખાતે લોકાર્પણ કરાયું હતું। આ ઉપરાંત અન્ય 4 ગામોને જોડતા માર્ગો કહાન ગામ ખાતે સ્મશાનને જોડતો માર્ગ તથા પારખેત ખાતે નલસે જલ યોજના હેઠળ પાણીની ઓવરહેડ ટાંકીનું ખાતમુહૂર્ત કરાયું હતું। ભરૂચથી પાલેજનો રોડ બિસ્માર બની જતા વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાની રજૂઆતના પગલે સરકારે રૂપિયા 16 કરોડના ખર્ચે મંજૂર કરતા નવા રોડનું નિર્માણ થયું છે। સાથે કટગરથી સિતપોણનો માર્ગ પણ 72 લાખના ખર્ચે બનતા ટંકારિયા ખાતે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો। વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા માર્ગોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે ટંકારિયા ખાતે પહોંચતા ગ્રામજનોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું। ધારાસભ્યએ બંને માર્ગોના લોકાર્પણ કર્યા હતા। સાથે ટંકારિયાથી ગોળી, કિસનાળથી ગોળી, હિંગલ્લા સિતપોણ ટંકારિયા, પાલેજ કિસનાળ ઠીકરિયા તથા કહાન ગામ ખાતે જિલ્લા પંચાયતના સભ્ય મલંગખાન પઠાણની ગ્રાન્ટમાંથી સ્મશાનને જોડતા રોડ મંજૂર કરાતા તેના ખાતમુહૂર્ત પણ ધારાસભ્ય અરુણસિંહ રણાએ કર્યા હતા। તો પારખેત ખાતે નલસે જલ યોજના હેઠળ ઓવરહેડ ટાંકી અને સંપ મંજૂર થતાં તેનું પણ ખાતમુહૂર્ત કરાયું હતું। આ અવસરે ભાજપના જિલ્લા ઉપપ્રમુખ દિવ્યજીતસિંહ ચુડાસમા તથા પ્રતિક્ષાબેન પરમાર, જિલ્લા પંચાયતના સભ્ય મલંગખાન પઠાણ, ભાજપના તાલુકા પ્રમુખ અલ્પેશસિંહ રાજ, ભાજપના આગેવાન યતીનભાઈ પટેલ, લઘુમતી સેલના જિલ્લા પ્રમુખ મુસ્તફાભાઈ, ભાજપના વાગરા તાલુકા પંચાયતના સભ્ય ઇમરાન ભટ્ટી અને ઝાકીરભાઈની હાજરીમાં વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ કોઈપણ પ્રકારના જાતિ કે ધર્મના ભેદભાવ વગર ભાજપ સરકાર વિકાસના કામો કરતી હોવાનું જણાવ્યું હતું। તેમણે કહ્યું હતું કે તેઓ વાગરા વિધાનસભા ક્ષેત્રમાં રસ્તા અને પાણીની સુવિધા ઊભી કરવા કટિબદ્ધ છે। આ પ્રસંગે ટંકારિયા, પાલેજ, કહાન, પારખેત સહિતના ગામોના સરપંચ, આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે ટંકારિયા પાલેજથી લઈ ટંકારિયા, પારખેત અને નંદેવાર સુધી રોડનો 16 કરોડના ખર્ચે જે રોડનું લોકાર્પણ કરવામાં આવેલું છે અને એના પ્રસંગે હાજરીમાં મને આનંદ છે। સાથે સાથે અડોલથી ગોળીનો કિસનાળા ગામના રોડનું લોકાર્પણ પણ કામ થઈ ચૂક્યું છે। 2.5 કરોડના ખર્ચે એ પણ કરવા આવનાર જવાનાર છે। ત્યારે મિત્રો, આજે લોકલ પ્રસંગે પારખેત ગામમાં પણ પાણીની ટાંકીનું આજે ખાતમુહૂર્ત પ્રસંગે પાણીની લોકોની સુવિધા સંપૂર્ણપણે મળે એ પ્રકારનું પણ કાર્ય આજે લોકાર્પણ થવાનું છે। સાથે સાથે કાન ગામમાં પણ ગામમાં જવાનો રસ્તો RCCનો જિલ્લા પંચાયતના સભ્ય ભાઈ મલંગભાઈની ગ્રાન્ટમાં પણ આજે એનું લોકાર્પણ થવાનું છે। ત્યારે 24 કરોડ રૂપિયા જેટલી રકમનો આજે લોકાર્પણ કાર્યક્રમ કરવામાં આવેલો છે। આજુબાજુના ગામ લોકોનો ખૂબ ઉત્સાહ અને ઉમંગ અને લાગણી મારા હૃદયમાં વસી ગયેલી છે, ત્યારે એ પ્રસંગે સૌને હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું।